નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય પ્રાચીન ભારતનું નગર આયોજન વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે જોઈ ગયા શિલ્પ કોને કહેવાય, સ્થાપત્ય કોને કહેવાય અને શિલ્પ કલા કોને કહેવાય. આજે આપણે જોશું પ્રાચીન ભારતમાં નગર તરીકે બનાવતા એનું આયોજન એમનો કેવી રીતે કરતા હતા. આપણે ઘર બનાવીએ તો આપણે આયોજન કરીએ કે આ જગ્યાએ રસોડું કુવાનું, આ જગ્યાએ બેડરૂમ, આ જગ્યાએ હોલ. તો તેવી જ રીતે જે નગર બનાવવાનું હોય ને ત્યારે પણ આયોજન કરવું પડે. તો પ્રાચીન સમયની અંદર જે નગરો બનાવતા એ અત્યારના જેટલા મોટા નગરો નહીં હતા, થોડા નાના હતા. પરંતુ એ જે નગરો હતા એ આયોજનબદ્ધ હતા. તો જોઈએ કે કઈ રીતે આયોજન કરતા હતા તે સમયના નગર. પ્રાચીન ભારતના નગર આયોજનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું. કેટલા ભાગમાં? ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું. કયો કયો ભાગ? પહેલો ભાગ છે શાસક અધિકારીઓનો ભાગ, બીજો ભાગ છે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, અને ત્રીજો ભાગ છે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. ફરીવાર શાસક અધિકારી આપણે અહીંયા ગણી લઈએ રાજા. શાસક કરે છે એટલે રાજા. શાસક અધિકારીનો ભટ એ સિવાય એ રાજાને ત્યાં કામ કરતા અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. ત્રણ વાક્ય યાદ રાખવાના: શાસક અધિકારીનો ભટ, ઉપલું નગર અને નીચલું નગર. ઉપલું નગર કોનું? અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું. નીચલું નગર કોનું? સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું. તો એક રેખાચિત્ર દોર્યું છે, સમજીએ ને. મને કે આ નગર છે, એ નગરની અંદર જવા માટેનો આ દરવાજો છે. આ દરવાજામાં થઈને જ આપણે નગરમાં જઈ શકીએ. આ રસ્તો છે. આપણે જઈએ તો સૌથી પહેલા આ દરવાજામાં જેવા ઘૂસે તેવો આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એ કયો છે? સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. એટલે જેવા આપણે નગરમાં ઘૂસીએ તો સૌથી પહેલું કોણ રહેતું હોય? સામાન્ય નગરજન, જે નીચલું, જે જમીનની એકદમ સાથે બનાવવામાં આવ્યું હોય એટલે કહેવાય નીચલું નગર. પણ એ નીચલા નગરમાંથી હજુ અગાડી જઈએ આપણે તો આ જે નગર આવે છે એ છે અન્ય અધિકારીના આવાસ ધરાવતું ઉપલું નગર. પરંતુ આ જે નગર હતું એ જમીનની લગોલગ બનાવવામાં આવ્યો, પરંતુ આ જે નગર છે એ જમીનથી થોડી ઊંચાઈ પર પોટલા જેવો વિસ્તાર બનાવવામાં આવે ઊંચાઈ પર, અને પછી આ નગરનું નિર્માણ કરવામાં આવતું, આ વિભાગનું નિર્માણ કરવામાં આવતું, અને એના પછી હજુ ઊંચાઈ પર શાસક અધિકારીનો ગણ. એટલા માટે સૌથી પહેલા સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, નીચલા નગરમાંથી આપણે જઈએ ઉપલા નગરમાં, થોડી ઊંચાઈ પર બનાવવામાં આવેલું હતું તેથી ઉપલું નગર કોનું? તો અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું. અને અહીં એનાથી પણ ઊંચો અહીંયા છે ગઢ. જો ગઢ એટલે જે સૌથી ઊંચાઈ વાળો ભાગ હોય ત્યાં કોણ રહેતું? શાસક અધિકારી રાજા. કે જેથી કરીને એ રાજા એનું જે નગર છે એમાં ખૂબ સારી રીતે દેખરેખ રાખી શકે, અને બિલકુલ બાજુમાં અન્ય અધિકારીઓ શા માટે? આ જે રાજા હોય એને કાંઈ કામ કરતા હોવાથી એ અન્ય અધિકારી ને આસપાસના વિસ્તારમાં રહેતા, કે જેથી કરીને જ્યારે પણ રાજાની જરૂર પડે ત્યારે સરળતાથી તેમને બોલાવી શકાય. હવે આ જે ઉપલું નગર છે એ ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવવામાં આવ્યું, જેને આપણે કિલ્લો કહીએ. શા માટે કિલ્લો બનાવવામાં આવતો? શા માટે સુરક્ષાત્મક દિવાલથી ઘેરી લેવામાં આવતો હતો? આ જે દિવાલ બનાવવામાં આવે એ ઘણી જાડી હોય અને ઘણી ઊંચી હોય. આ દિવાલ પર સૈન્ય મૂકવામાં આવે અને એ સૈન્યનું કામ હોય છે પોતાના નગરની રક્ષા કરવી. આ જે રક્ષણાત્મક દિવાલ છે એ ઊંચી હોવાથી દૂર સુધી જોઈ શકાતો. જો કોઈ અન્ય અધિકારી એમના પર આક્રમણ કરે તો અગાઉથી સાવચેત થઈ શકાય. એટલા માટે એક રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવતી, જે પોતાના નગરને બચાવવા માટે બનાવતા હતા. શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં
ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને આ નગરમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે અને સૌથી ઊંચાઈ પર જે ગઢ આવ્યો છે ત્યાં કોણ રહેતું હોય રાજા અને રાજાનો પરિવાર શાસક અધિકારી અને શાસક અધિકારીનો પરિવાર એની આસપાસનો વિસ્તાર જે થોડી આ ઘર કરતાં થોડીક ઊંચાઈ નીચાણમાં આવેલો હતો અહીં પણ રહેતો અન્ય અધિકારીઓ અને આ જે અન્ય અધિકારીઓ છે એમના મકાન 2 થી 5 ઓરડાવાળા કેમ કે એ શાસક અધિકારી એમના કામ કરતા હોવાથી એમનો પગાર ધોરણ પણ સારું હોય તેથી તેઓ બધા શ્રીમંત કહેવાય અને તેને કારણે એમના જે મકાનોમાં હતા 2 થી 5 ઓરડાવાળા હતા અને એની આજુબાજુ સામાન્ય નગરજનોનું જે વિભાગ હતો તેની અંદરથી જે મકાનો મળ્યા છે એ શાના બનેલા હતા હાથે ભરેલી ઈંટના બજારમાં આવેલા હતા ફરી એકવાર પ્રાચીન ભારતના નગર આયોજનને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું 3 ભાગમાં કયા કયા શાસક અધિકારીનો ઘર અન્ય અધિકારીના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર શાસક અધિકારીનો ઘર ઊંચાઈ પર બાંધવામાં આવતું ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલથી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને આ નગરમાં 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે જ્યારે નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઉપલા બનાવેલા હતા મિત્રો આખો જવાબ બધે નોટબુકમાં લખી લેવાનો